ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રશ્ન નંબર 9ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક નંબર 9.9 શરીરના ઘટકોની ગતિક અવસ્થા, ચયાપચયની સંકલ્પના છે, તેનો અભ્યાસ કરેલ છે. હવે આજેનો આપણો ટોપિક છે 9.10, જીવનનો ચયાપચયિક આધારો, મેટાબોલિક બેચીસ ઓફ ફોર લિવિંગ. એટલે કે આપણું જીવન છે તેનો આધાર કોણ છે, ચયાપચયની જે પ્રક્રિયા છે તે આજે આપણે જોવાનું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચયાપચયની સંકલ્પના વિશેની માહિતી મેળવેલ છે. હવે આપણે જોવાનું છે કે આ જીવનનો આધાર છે તે ચયાપચય પ્રક્રિયાઓ કેવી રીતે છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો આપણે વન બાય વન જોવાનું શરૂ કરીએ. ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો જેવા કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ બનવું, તેમજ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો જેવા કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થતું રહે છે. હવે મિત્રો, અહીંયા જે આપેલું છે સમજતા પહેલાં આપણે પહેલાં આપણી રીતના સમજી લઈએ, એટલે વધારે સરળતાથી સમજાઈ જશે. હવે આપણું નામ છે, પ્રક્રિયાનું નામ છે ચયાપચય પ્રક્રિયા. શું નામ છે? ચયાપચય પ્રક્રિયા. હવે આ ચયાપચય પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયાઓ છે તે સંકળાયેલી છે. એક પ્રક્રિયા છે તે ચય પ્રક્રિયા છે, અને બીજી પ્રક્રિયા છે તે અપચય પ્રક્રિયા. તો પ્રથમ પ્રક્રિયા ચય પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે તે અપચય પ્રક્રિયા. ક્લિયર આટલું? કે ચયાપચય પ્રક્રિયાઓ છે તેની અંદર બે પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એક પ્રક્રિયાને ચય પ્રક્રિયા છે અને બીજી પ્રક્રિયા છે અપચય પ્રક્રિયા. આ બંને પ્રક્રિયાને સંયુક્ત રીતે ચયાપચયની પ્રક્રિયા કહે છે. હવે એમાંની આપણે પ્રથમ પ્રક્રિયા જોઈએ કે ચય પ્રક્રિયા એટલે શું. તો ચય પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં સરળ અણુ છે તે સરળ અણુ એકબીજા સાથે જોડાય અને એમાંથી જટિલ અણુનું નિર્માણ કરે. તો આ સરળ અણુમાંથી જટિલ અણુનું નિર્માણ થવાની પ્રક્રિયા છે તેને ચય પ્રક્રિયા કહે છે. હવે આ ચય પ્રક્રિયા દરમિયાન જ્યારે સરળ પદાર્થમાંથી જટિલ અણુનું નિર્માણ થતું હશે ત્યારે એના માટે ઉર્જાની જરૂર પડે છે. એટલે અહીંયા ઉર્જાની શું પડે છે? જરૂર પડે છે, ઉર્જાની આવશ્યકતા રહે છે. આટલું ક્લિયર? તો આ પ્રક્રિયાને ચય પ્રક્રિયા કહે છે કે જેમાં સરળ અણુ છે તેનું રૂપાંતરણ જટિલ અણુમાં થાય છે, એના માટે ઉર્જાની આવશ્યકતા રહે છે. તો એ પ્રક્રિયાને ચય પ્રક્રિયા અથવા તો તેને સંશ્લેષણાત્મક પ્રક્રિયા કહે છે. શા માટે સંશ્લેષણાત્મક પ્રક્રિયા કહે છે? કારણ કે ચય પ્રક્રિયાની અંદર નવા અણુનું સંશ્લેષણ થાય છે એટલા માટે. બીજી પ્રક્રિયા અપચય પ્રક્રિયા છે. અપચય પ્રક્રિયાની અંદર શું થાય છે? તો અપચય પ્રક્રિયામાં જટિલ અણુનું વિઘટન થાય છે. હવે આ જટિલ અણુનું વિઘટન કેની અંદર થશે? તો જટિલ અણુનું વિઘટન થશે સરળ અણુની અંદર. તો અપચય પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેની અંદર જટિલ અણુનું વિઘટન થઈ સરળ અણુમાં તે ફેરવાય છે. હવે જ્યારે અપચયની પ્રક્રિયા થતી હશે ત્યારે જટિલ અણુનું વિઘટન થતું હશે, એટલે જટિલ અણુની અંદર આવેલા જે મોનોમર છે તેના બંધ તૂટે છે. બંધ તૂટે છે તો એના પરિણામે ઉર્જા છૂટી પડે છે, ઉર્જા મુક્ત થાય છે એટીપી સ્વરૂપે. તો આ જે એટીપી સ્વરૂપે જે ઉર્જા મુક્ત થાય છે તેનો સંગ્રહ થાય છે, અને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે આ ઉર્જા વાપરીએ છીએ. તો આમ બે પ્રક્રિયાઓ છે સંયુક્ત રીતે તેને ચયાપચય પ્રક્રિયા કહે છે. આટલું ક્લિયર? કે આપણે જોઈએ કે ચયાપચયની પ્રક્રિયા કેની અંદર બે પ્રક્રિયા સંકળાયેલી છે, એક પ્રક્રિયા ચય પ્રક્રિયા, બીજી પ્રક્રિયા અપચય પ્રક્રિયા. તો ચય પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? તો ચય પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેની અંદર સરળ અણુઓ છે તેનું જટિલ અણુમાં રૂપાંતરણ થાય છે. એટલે કે સરળ અણુ એકબીજા સાથે બંધ વડે જોડાય અને એમાંથી જે જટિલ અણુ બનાવે છે તો એ પ્રક્રિયાને ચય પ્રક્રિયા કહે છે. ચય પ્રક્રિયા દરમિયાન ઉર્જાની જરૂર પડે છે, કારણ કે આપણે જ્યારે બે બંધને જોડવા છે, બે અણુને જોડવા છે, તેના માટે એટીપી સ્વરૂપે ઉર્જાની જરૂરિયાત રહે છે. તો આમ ચય પ્રક્રિયાની અંદર નવા અણુનું નિર્માણ થાય છે એટલા માટે તેને સંશ્લેષણાત્મક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી પ્રક્રિયા અપચય પ્રક્રિયા કે જેની અંદર જટિલ અણુ હોય છે તેનું વિઘટન થાય છે, તેના બંધ તૂટે છે
અને એમાંથી સરળ અણુમાં તેનું રૂપાંતરણ થાય છે. તો જ્યારે બંધ તૂટશે ત્યારે હંમેશા તેમાંથી ઉર્જા મુક્ત થાય છે. તો આમ અપચય પ્રક્રિયામાંથી એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. અને અપચય પ્રક્રિયા છે તેમાં જટિલ અણુ વિઘટન થાય છે, એટલા માટે તેની વિઘટનાત્મક અથવા તો વિખંડનની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે મિત્રો આ અપચય પ્રક્રિયાનું પરિણામ વધી જશે, અપચય ક્રિયાનું પ્રમાણ વધી જશે, ત્યારે વૃદ્ધત્વ પ્રાપ્ત થાય છે, એટલે કે ત્યારે વૃદ્ધ બની જાય છે સજીવ. જે તમને પ્રથમ પ્રકરણની અંદર આવી ગયું છે કે ચય પ્રક્રિયા કરતાં અપચય પ્રક્રિયાનું પ્રમાણ વધી જશે ત્યારે અવસ્થા વૃદ્ધાવસ્થા તરફ દોરી જાય છે. તો આમ ચય અને અપચય પ્રક્રિયાઓ મિત્રો સમજાઈ ગઈ છે. તો આ ચય અને અપચય પ્રક્રિયાને સંયુક્ત રીતે ચયાપચયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે બીજું પણ ઉદાહરણ આપી શકીએ. બુકની અંદર એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ બનવું એ ઉદાહરણ ચયમાં આપેલું છે, અને અપચય પ્રક્રિયાની અંદર ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવું એનું ઉદાહરણ આપેલું છે. પરંતુ આપણે અહીંયા ચય પ્રક્રિયાની અંદર એમિનો એસિડમાંથી પ્રોટીન બનવું, મોનોમર પ્રકારની જે શર્કરા છે મોનોસેકેરાઇડ છે તેમાંથી પોલીસેકેરાઇડ બનવું, ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાય અને તેમાંથી લિપિડ બનવું, ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બનવું, તે પ્રક્રિયા ચય પ્રક્રિયાઓ છે જેની અંદર નવા બંધ બને છે, નવું સંયોજન બને છે, શક્તિની જરૂરિયાત રહે છે. અપચય પ્રક્રિયાની અંદર ઉદાહરણ આપી શકીએ પ્રોટીનનું વિઘટન થઈને એમિનો એસિડ બનવું, ન્યુક્લિયોક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડના એકમો છૂટા પડવા, પોલીસેકેરાઇડનું વિઘટન થઈ અને એમાંથી મોનોસેકેરાઇડના અણુ બનવું, લિપિડનું વિઘટન થઈ તેમાંથી ફેટી એસિડને ગ્લિસરોલ બનવું. તો આ જે પ્રક્રિયા છે તેની અંદર મહાઅણુ છે, મોટા અણુ છે, તેનું વિઘટન થઈ સરળ અણુમાં રૂપાંતરણ થાય છે અને એ દરમિયાન શક્તિ છૂટી પડે છે, બંધ તૂટે છે, એટલા માટે તો એ પ્રક્રિયાને અપચયની પ્રક્રિયા કહે છે. ખાલી પ્રોટીનના ઉદાહરણ દ્વારા સમજવું તો એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બનાવે તો ચય પ્રક્રિયા, અને પ્રોટીન છે તેનું વિઘટન થઈને એમાંથી એમિનો એસિડ છૂટા પડે તો અપચય પ્રક્રિયા, અને સંયુક્ત રીતે તેને ચયાપચયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો તમને અહીંયા વધારે પ્રમાણમાં સરળતાથી સમજાઈ ગયું હશે. તો હવે આપણે અહીંયા બુકમાં જે આપેલું છે તે આપણે જોઈએ. ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો, તો સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટક કૌંસમાં ઉદાહરણ આપેલું છે કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ બનવું. તો એસિટિક એસિડ સરળ અણુ છે, એમાંથી કોલેસ્ટેરોલ એક જટિલ અણુ બને છે. તેમજ જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થો, એટલે કે જટિલ પદાર્થ છે તેમાંથી સરળ પદાર્થો બને છે. જેવા કે કંકાલ સ્નાયુ છે તેમાંથી ગ્લુકોઝ, ગ્લુકોઝ એક જટિલ પદાર્થ છે લેક્ટિક એસિડની સરખામણીમાં. તો ગ્લુકોઝ છે તેમાંથી જે લેક્ટિક એસિડ બને છે. તો આ પ્રક્રિયાઓને ચયાપચય પથ અથવા તો ચયાપચય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રથમ પ્રકારની પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ કે ચય પથ કહે છે. પ્રથમ પ્રકારની એટલે કે આ એસિટિક એસિડમાંથી જે કોલેસ્ટેરોલ બને છે એ પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ અથવા તો ચય પથ કહે છે. કારણ કે એસિટિક એસિડ સરળ અણુ છે, કોલેસ્ટેરોલ જટિલ અણુ છે. સરળ અણુ એકબીજા સાથે જોડાય અને જટિલ અણુ બનાવે છે, નવું સંયોજન બનાવે છે, એટલા માટે તેને જૈવ સંશ્લેષણ પ્રક્રિયા અથવા તો તેને ચય પથ કહે છે. બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહે છે. બીજી પ્રક્રિયા એટલે કે જે આપણા કંકાલ સ્નાયુ છે. કંકાલ સ્નાયુ શું છે તે આપણે 7મા પ્રકરણની અંદર ભણી ગયા છીએ. તો આ કંકાલ સ્નાયુ છે તેમાં ગ્લુકોઝમાંથી જે લેક્ટિક એસિડ બને છે તેમાં વિખંડન થાય છે, એટલે કે વિઘટન થાય છે, એટલા માટે એ પ્રક્રિયાને અપચય પથ કહે છે. ચય પથમાં શક્તિ વપરાય છે. ક્લિયર આટલું આપણે જોઈ ગયા કે ચય પથ એટલે કે કોઈ પણ નવું સંયોજન બનાવવું હશે તો એની અંદર શક્તિ વપરાય છે. એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણમાં શક્તિની આવશ્યકતા રહે છે. તો અહીંયા પાછું બીજું ઉદાહરણ આપ્યું કે એમિનો એસિડમાંથી આપણે પ્રોટીન બનાવવું છે, એમિનો એસિડ વચ્ચેના બંધ જોડવા છે, તો એ પ્રોટીન બનાવવા માટેમાં શક્તિની જરૂરિયાત રહે છે. આમ શક્તિની જરૂર પડે છે. તો એ પ્રક્રિયા ચય પ્રક્રિયા છે. જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે, તો બીજી પ્રક્રિયા અપચય પ્રક્રિયા છે કે તેના દ્વારા શું થાય છે, શક્તિ મુક્ત થાય છે. તો બીજું ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે જ્યારે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે. હવે આપણા કંકાલ સ્નાયુની અંદર જ્યારે ગ્લુકોઝ હાજર હશે, ગ્લુકોઝ આપણને ક્યાંથી મેળવ્યો હોય છે, ખોરાકમાંથી મેળવ્યો હોય છે. હવે એ ગ્લુકોઝ છે એનું લેક્ટિક એસિડની અંદર વિઘટન થાય છે ત્યારે એમાંથી શું મુક્ત થાય છે, શક્તિ મુક્ત થાય છે. તો આ ચયાપચય પથ કે જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે
તે 10 ચયાપચય કચરણોમાં પૂર્ણ થાય છે, જેને ગ્લાયકોલિસિસ કહે છે. તો અહીંયા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવા માટે કેટલા ચરણની જરૂર છે? 10. લાસ્ટ લેક્ચરની અંદર મેં સમજાવ્યું કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનશે અને પાયરુવિક એસિડમાંથી પાછું સરળ લેક્ટિક એસિડ બનશે. તો આમ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવા માટે આવા 10 તબક્કા એટલે કે 10 ચરણોની જરૂર પડે છે. 10 તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય છે, 10 સ્ટેપમાં. અને એ નામ છે, પથનું નામ તેને ગ્લાયકોલિસિસ કહે છે. ગ્લાયકોલિસિસ એટલે કે ગ્લુકોઝનું વિઘટન થવું. તો આ પથની અંદર 10 તબક્કા રહેલા છે. કદાચ તમને પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ માટે ની પ્રક્રિયા કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે? તો 10 પથમાં પૂર્ણ થાય છે. મેં લાસ્ટ લેક્ચરની અંદર જે ઉદાહરણ આપ્યું હતું અહીંયા મેં પાયરુવિક એસિડ કીધું હતું, પરંતુ પાયરુવિક એસિડ છે પહેલાં નિર્માણ પામશે, ત્યારબાદ લેક્ટિક એસિડ આવશે. એટલે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ, લેક્ટિક એસિડ પછી પાછા બે તબક્કા આવશે. ત્યારે સોરી ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડ બનશે ત્યારબાદ લેક્ટિક એસિડ બનશે. તો પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બનવા માટે વચ્ચે પાછા બે તબક્કા આવે છે. તો આમ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું જે આખું સંપૂર્ણ નિર્માણ થાય છે તેમાં 10 તબક્કાની જરૂર પડે છે. કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ બનશે. આવા અલગ અલગ તબક્કા આવી અને લાસ્ટમાં લેક્ટિક એસિડ આવશે. આમ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવામાં 10 તબક્કા આવેલા છે અને તેને ગ્લાયકોલિસિસ પથ એવું નામ આપવામાં આવેલ છે. ત્યારબાદ સજીવમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થયેલી હોય છે. હવે સજીવો છે તેની અંદર જે પોષક દ્રવ્ય અવનત થશે એટલે કે આપણી અંદર આવેલા જે પોષક તત્વો છે એનું અવનત એટલે કે તે નાશ થશે. તો એ પોષક તત્વો નાશ થશે, તેનું વિઘટન થશે, તો એની અંદર જે શક્તિ આવેલી છે તે શક્તિ છૂટી પડશે. અને છૂટી પડેલી શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપમાં તેનું શું થાય છે? સંગ્રહ થાય છે. અને આ બંધ શક્તિ જ્યારે અને જ્યાં આવશ્યક સજીવતંત્રમાં ઉર્જા ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપમાં રહેલી શક્તિ છે કે જેને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ શોર્ટમાં તેને એટીપી કહે છે. એટલે કે મિત્રો, આપણી શરીરની અંદર આવેલા જે પોષક દ્રવ્ય છે, પોષક દ્રવ્યની અંદર ગ્લુકોઝ આવી જાય, એમિનો એસિડ આવી જાય, વિટામિન્સ, આ બધા આપણા પોષક તત્વો છે. હવે આ પોષક તત્વો જ્યારે નાશ પામવાના છે એટલે કે નષ્ટ થવાના છે, અવનત થવાના છે, ત્યારે એની અંદર જે શક્તિ રહેલી છે તો અવનત થશે, તેનું વિઘટન થશે, એટલે એમાંથી શક્તિ છૂટી પડશે. હવે શક્તિ પોષક તત્વોમાંથી જે છૂટી પડેલી શક્તિ છે તે શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપમાં તેનો સંગ્રહ થાય છે. અને એ જે રાસાયણિક બંધના સ્વરૂપમાં સંગ્રહ થાય છે તે છે એટીપી. અને જ્યારે આપણા શરીરને ઉર્જાની જરૂર પડે છે ત્યારે એટીપી છે તે ઉર્જા તરીકે આપણને મળે છે. ચાલવા માટે, બોલવા માટે, આ કોઈ પણ પ્રક્રિયા માટે જ્યારે ઉર્જાની જરૂર પડે છે ત્યારે આપણને કોણ આપે છે? એટીપી આવે છે. અને એટીપી કેવી રીતે બને છે? એટીપી છે તે કોઈ પણ જે પોષક દ્રવ્ય છે, મહાણુઓ છે, જટિલ અણુઓ છે, તેનું વિઘટન થશે અને એના બંધની અંદર આવેલી શક્તિ છે તે મુક્ત થાય છે. તો એ શક્તિ એટીપી છે. તો અહીંયા એવું જ કહેવા માગે છે કે સજીવની અંદર પોષક દ્રવ્ય અવનત થશે તો એની શક્તિ મુક્ત થશે અને મુક્ત થતી શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપમાં તેનો સંગ્રહ થશે. અને આ બંધ શક્તિ જ્યારે અને જ્યાં આવશ્યક હશે ત્યારે સજીવતંત્રની અંદર તે ઉર્જાના ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપે રહેલી શક્તિ છે. આમ જ્યારે જરૂર પડશે ત્યારે આપણને એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. અને રાસાયણિક બંધના સ્વરૂપે રહેલી જે શક્તિ છે તે કઈ શક્તિ છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી. તો પ્રશ્ન પૂછાય કે એટીપી છે તે કયા સ્વરૂપે રહેલી ઉર્જા છે? તો સજીવની અંદર રાસાયણિક બંધના સ્વરૂપે રહેલી શક્તિ છે. ક્લિયર આટલું? ત્યારબાદ આગળ જોઈએ કે સજીવો તેની શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે, તેમાં કયા પ્રકારની યોજના વિકાસ પામી છે, તેઓ કયા સ્વરૂપે અને કેવી રીતે આ શક્તિનો સંચય કરે છે અને તે શક્તિને કાર્યમાં કેવી રીતે ફેરવે છે, આ બધી જ બાબતોને ઉપલા ધોરણમાં એક નવી શાખામાં અભ્યાસ કરશો કે જેને જૈવ શક્તિ વિજ્ઞાન કહે છે. તો અહીંયા મિત્રો આપણે ડિટેલ્સથી જોવાનું નથી. તમને આ પ્રશ્ન પૂછ્યો છે કે સજીવો છે તેની શક્તિ કેવી રીતે મેળવે છે, તેની અંદર કેવા પ્રકારની યોજના વિકાસ પામેલી હોય છે,
કયા સ્વરૂપે કેવી રીતે શક્તિનો સંચય કરે છે, સંગ્રહ કરે છે, અને એ શક્તિ છે તેના કાર્ય કરવા માટે કેવી રીતે ફેરવે છે. તો આ બધી જે પ્રક્રિયાઓ છે, આ બધા જે પ્રશ્ન આપેલા છે તેનો આપણે અહીંયા ડિટેલ્સથી અભ્યાસ નથી કરવાનો. આ દરેક જે બાબતો છે તેનું એક નવી શાખાની અંદર અભ્યાસ થાય છે, અને શાખાનું નામ છે જૈવ શક્તિ વિજ્ઞાન. તો આપણે આ ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ જૈવ શક્તિ વિજ્ઞાનની અંદર કેવા કેવા મુદ્દાઓ આવશે, કેવા કેવા ટોપિક આવશે, એમાં સજીવોની શક્તિ રિલેટેડ ટોપિક આવશે કે જેવી રીતે કે સજીવ કેવી રીતે શક્તિ મેળવે છે, કયા પ્રકારની યોજના દ્વારા શક્તિ મેળવે છે, કયા પ્રકારની યોજના વિકાસ પામેલી હોય છે, શક્તિ મેળવી લીધી છે તો શક્તિનો સંચય ક્યાં કરે છે, કેવી રીતે કરે છે, સંચય કરી લીધો છે જ્યારે જરૂર પડે ત્યારે શક્તિને એના કાર્યની અંદર કેવી રીતે ફેરવે છે, તો આ દરેક જે પ્રક્રિયાઓ છે તેનો સમાવેશ જૈવ શક્તિ વિજ્ઞાનની અંદર થાય છે. તો અહીંયા મિત્રો આપણું જીવનનો ચયાપચય આધાર પૂર્ણ થાય છે. ચયાપચય પ્રક્રિયાને કારણે જે આપણે દરેકે દરેક જે ક્રિયાઓ કરી શકીએ છીએ, એટલા માટે ચયાપચય છે તેને જીવનનો આધાર એમ કીધું છે. જો આપણા શરીરની અંદર ચયાપચય પ્રક્રિયા ન થતી હોય તો આપણે જીવંત રહી શકીએ નહીં. એટલા જ માટે આપણા ટોપિકનું નામ એવું છે કે જીવનનો ચયાપચય આધાર. તો સમજાઈ ગયું છે કે ચયાપચય પ્રક્રિયાની બે પ્રક્રિયાઓ સમાયેલી છે, ચય અને અપચય બંનેનો તફાવત આપણે જોવાનો છે. તફાવત પણ બે માર્ક્સમાં પૂછાય. તો ચય પ્રક્રિયાને સંશ્લેષણાત્મક પ્રક્રિયા કહે છે, જેમાં સરળ અણુમાંથી જટિલ અણુ રૂપાંતરણ થાય છે. તે દરમિયાન બંધ બનાવવા માટે શક્તિની જરૂરિયાત રહે છે. ઉદાહરણ તરીકે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ બનવું, મોનોસેકેરાઇડમાંથી પોલિસેકેરાઇડ બનવું, એમિનો એસિડમાંથી પ્રોટીન બનવું, ન્યુક્લિઓટાઇડમાંથી ન્યુક્લિક એસિડ બનવું, આ બધી પ્રક્રિયાને ચય પ્રક્રિયા કહે છે. બીજી તરફ અપચય પ્રક્રિયા કે જેને વિઘટનાત્મક અથવા તો વિખંડનની પ્રક્રિયા કહે છે, એની અંદર મહાઅણુ છે, મોટા અણુ છે, જટિલ અણુ છે, તેમાંથી સરળ પદાર્થમાં તેનું રૂપાંતરણ થાય છે, તેનું નિર્માણ થાય છે. તો આ દરમિયાન બંધ તૂટે છે અને બંધ તૂટવાથી શક્તિ એટીપી સ્વરૂપે શક્તિ છૂટી પડે છે, અને એ શક્તિનો સજીવો છે તે સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે શક્તિને વાપરે છે. એના ઉદાહરણની અંદર જોઈએ તો ગ્લુકોઝમાંથી ઇલેક્ટ્રિક એસિડ બનવું, તો એ ગ્લુકોઝમાંથી ઇલેક્ટ્રિક એસિડ બનવાના 10 તબક્કા છે, અને તે પથ છે તેને ગ્લાયકોલિસિસ પથ તરીકે ઓળખવામાં આવે છે, કે જે અગાઉ આપણે જોવાનું છે 14મા પ્રકરણમાં. ત્યારબાદ પ્રોટીનમાંથી એમિનો એસિડ બનવું, પોલિસેકેરાઇડ સ્ટાર્ચનું વિઘટન થઈને ગ્લુકોઝ બનવું, તો આ દરેક પ્રક્રિયાઓ છે તે અપચય પ્રક્રિયાઓ છે. હવે અહીંયા જે રાસાયણિક જે ઉર્જા છે, જે પોષક તત્વો છે, જે અવનત થશે ત્યારે એની અંદર સંગ્રહ થયેલી ઉર્જા છે તે રાસાયણિક બંધના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. જ્યારે સજીવને જરૂર પડે છે ત્યારે ઉર્જા તેમાંથી મેળવે છે, અને એના માટે એટીપી એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે તે ઉર્જાનું ચલણ છે. તો અહીંયા જીવનનો આધાર ચયાપચય પ્રક્રિયા પૂર્ણ થાય છે, એટલા માટે આધાર કીધું છે કે જીવન જીવવા માટે ચયાપચય પ્રક્રિયાઓ અગત્યની છે. જો આપણા શરીરની અંદર આ જૈવ રાસાયણિક પ્રક્રિયા કે ચયાપચય પ્રક્રિયા નહીં થાય તો કોઈ પણ સજીવ જીવંત રહી શકશે નહીં. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, કે બીજો ટોપિક છે જીવંત અવસ્થા, ધ લિવિંગ સ્ટેટ. આપણો 9.11મો ટોપિક છે જીવંત અવસ્થા, ધ લિવિંગ સ્ટેટ. એટલે કે લાઈફ અવસ્થા શું છે, તે આપણી જીવંત અવસ્થા શું છે. તો આ સ્તરે તમે સમજી ગયા હશો કે સજીવોમાં તેની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. તો હવે આટલું બધું આપણે ભણી ગયા છીએ, તો તમને કીધું છે કે હવે તમને સમજ પડી ગઈ હશે કે સજીવને એની જરૂરિયાત મુજબ એમાં સજીવમાં કોઈ એક નિશ્ચિત સાંદ્રતાની અંદર આવા હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. ક્લિયર આટલું? તો એ તમને એવું કીધું છે કે હવે તમને ખબર પડી ગઈ છે, તમને સમજ પડી ગઈ છે કે કોઈ પણ સજીવ છે તેની જરૂરિયાત પ્રમાણે એ સજીવની અંદર કોઈ ચોક્કસ સાંદ્રતામાં, કોઈ નિશ્ચિત સાંદ્રતામાં આવા હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. અને આ હજારો જે રાસાયણિક સંયોજનો છે જેને ચયાપચયકો કે જૈવ અણુઓ કહે છે. ક્લિયર આટલું? ત્યારબાદ આગળ જોવા જઈએ કે ઉદાહરણ તરીકે સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા 4.2 થી 6.1 મિલીમોલ હોય છે. જેની પાસે જૂની બુક હશે તેની પાસે 4.5 થી 5 છે. સુધારી લેજો, અહીંયા સુધારવાનું થશે, 4.2 થી 6.1 આવશે.
અને અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલિલીટર હોય છે. તો તમને અહીંયા મિત્રો આપેલું છે કે જે રુધિરની અંદર જે શર્કરા છે તે શર્કરાનું પ્રમાણ કેટલું છે, 4.2 થી લઈ કરી અને 6.1 મિલીમોલ જેટલું જોવા મળે છે. અને અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ એટલે શું હોય આપણને ખબર પડી ગઈ છે કે રાસાયણિક સંદેશાવાહકો. તો આ અંતઃસ્ત્રાવનું જે પ્રમાણ છે તે નેનોગ્રામ પ્રતિ મિલીલીટર, એટલે કે 1 મિલીલીટરમાં 1 નેનોગ્રામ જેટલું પ્રમાણ જોવા મળે છે. એટલે કે અહીંયા તમને કહેવાનો અર્થ એવો છે કે સજીવની અંદર જોવા મળતા જે જૈવ અણુઓ છે, જે ચયાપચયકો છે, તે દરેકનું પ્રમાણ કોઈક નિશ્ચિત હોય છે. કેમ, જેમ કે અહીંયા આપેલું છે કે શર્કરાનું પ્રમાણ 4.2 થી 6.1 છે, અંતઃસ્ત્રાવનું પ્રમાણ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો આવી રીતે દરેક જે જૈવ અણુઓ છે તેનું પ્રમાણ સરખું હોતું નથી. જુદા જુદા જૈવ અણુઓનું પ્રમાણ જુદું જુદું હોય છે અને તેની કોઈ નિશ્ચિત સાંદ્રતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણા રુધિરની અંદર RBC, WBC, દ્રાવકણિકા બધા કોષો આવેલા હોય છે, તો દરેક કોષનું પ્રમાણ જુદું જુદું હોય છે. એવી જ રીતે અહીંયા જે જીવંત અવસ્થા છે એની અંદર આપણે વાત કરીએ તો સજીવના શરીરની અંદર જોવા મળતા રાસાયણિક ઘટકો છે એનું પ્રમાણ કેવું હોય છે, બધાનું સરખું જોવા મળતું નથી. શર્કરાનું પ્રમાણ અલગ હશે, એમિનો એસિડનું અલગ હશે, પ્રોટીનનું અલગ હશે. તો આમ આનો પ્રમાણ છે તે અલગ અલગ હશે, પણ દરેક કોઈ નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળશે. તો અહીંયા તમને ઉદાહરણ દ્વારા સમજાયેલું પણ છે કે શર્કરાનું પ્રમાણ 4.2 થી 6.1 છે અને અંતઃસ્ત્રાવનું પ્રમાણ નેનોગ્રામ પ્રતિ મિલિલીટરમાં જોવા મળે છે. સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની નિશ્ચિત માત્રા હોય છે. હવે સૌથી વધારે મહત્વનું તો એ છે કે આખું જે જૈવિક તંત્ર છે, જૈવિક તંત્ર એટલે શું, તો સજીવોએ ભેગા મળી અને જે તંત્ર બનાવ્યું છે તેને જૈવિક તંત્ર કહે છે. અને એ જૈવિક તંત્રની અંદર બધા જ સજીવો કેવી અવસ્થામાં જોવા મળે છે, સ્થિર અવસ્થામાં જોવા મળે છે. તો જૈવિક તંત્રનું ઉદાહરણ આપણે આપવું હોય તો ગામની અંદર જેટલા સજીવો જોવા મળે છે તેના દ્વારા જે તંત્ર બને તેને જૈવિક તંત્ર કહે. વિશ્વ આખું એક જૈવિક તંત્ર છે. તો આમ જે જૈવિક તંત્ર છે એટલે એની અંદર શું આવી છે, બધા જ સજીવો, બધા સજીવો વડે જે તંત્ર બને તેને જૈવિક તંત્ર કહે છે. તો આ જૈવિક તંત્ર એક સ્થિર જોવા મળે છે જેની અંદર બધા જ જૈવ અણુઓની નિશ્ચિત માત્રા હોય છે. એટલે કે જૈવિક તંત્રની અંદર બધા જ જૈવ અણુની માત્રા કેવી હોય છે, નિશ્ચિત હોય છે, ચોક્કસ હોય છે. અને તે જૈવ અણુ એક ચયાપચયક પ્રવાહમાં હોય છે. અને જૈવ અણુ અથવા તો આપણે જેને ચયાપચયકો કહીએ તે કેની અંદર જોવા મળે છે, આપણે ચયાપચયક પ્રવાહની અંદર જોવા મળે છે. હવે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે, એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય કે ભૌતિક પ્રક્રિયા હોય. હવે રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા એટલે શું એ તમને હવે ખબર હશે. તો આ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે છે. હવે સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે, એટલે કે જે અવસ્થા સ્થિર છે તે કેવી છે, અસંતુલિત છે, એટલે કે એનામાં ક્યારેય સંતુલન આવશે નહીં. જે અસ્થિર અવસ્થા હશે તે સંતુલન પ્રાપ્ત કરી શકે છે. તો ભૌતિક સિદ્ધાંતમાં અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી, જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે. હવે અહીંયા કહેવાનો અર્થ એવો છે મિત્રો કે ભૌતિક સિદ્ધાંત એમ કહેવા માંગે છે, આપણે ફિઝિક્સ એવું કહે છે કે કોઈ પણ તંત્રને કાર્ય કરવું હોય ને તો એને કાર્ય કરવું હોય ને તો એ તંત્ર ક્યારેય તે સંતુલનમાં રહી શકશે નહીં. સમજાય છે કે કોઈ પણ તંત્ર જ્યારે કાર્ય કરશે તો એ સંતુલનમાં રહીને કાર્ય નહીં કરી શકે, જે તે કાર્ય કરતું હશે તે અસંતુલનની સ્થિતિમાં જ કાર્ય કરી શકે છે. તો અહીંયા તમને એવું કીધું છે કે ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. આટલું ક્લિયર. આપણે જૈવિક તંત્રની વાત કરીએ તો જૈવિક તંત્ર એક સ્થિર અવસ્થા છે, પરંતુ તે કાર્ય કરે છે તો એ સંતુલનમાં રહીને કાર્ય કરી શકતું નથી. અહીંયા જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, આપણે જોવા જઈએ તો સજીવ છે તે શું કરે છે, હંમેશા કાર્ય કરે છે.
તો સજીવને આપણે સંતુલિત અવસ્થા એવું કહી શકીએ નહીં, તો તેનામાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. કેનામાં? તો સજીવમાં. તો સજીવમાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ જોવા મળતી નથી, અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. જો જીવંત અવસ્થા કેવી છે? અસંતુલિત છે. અને સામે સ્થાયી અવસ્થા છે કે જેનાથી તે કાર્ય કરી શકે છે. હવે જીવંત અવસ્થા છે તેની આપણે વાત કરીએ તો એક તો અસંતુલિત છે. અસંતુલિત પ્રક્રિયા એટલે કેનો થયો કે તે સતત કાર્ય કરી શકે છે. જો અસંતુલિત હશે તો એના દ્વારા કાર્ય નહીં થાય. જેમ ફિઝિક્સની અંદર આપણે સિદ્ધાંત કહીએ છીએ કે કોઈ પણ તંત્ર સંતુલનમાં હશે તો જ કાર્ય કરી શકશે, નહીં તો કાર્ય નહીં થઈ શકે. જીવંત અવસ્થા કેવી છે કે તે કાર્ય કરે છે. તો કાર્ય કરે છે તો અવસ્થા કેવી થશે? અસંતુલિત થશે. પરંતુ સ્થાયી એટલા માટે કીધું છે કે દરેક સજીવો છે તે કોઈ ચોક્કસ તંત્રનું નિર્માણ કરે છે અને જે જૈવિક તંત્ર છે તે સ્થાયી અવસ્થા છે. તો આમ જીવંત એક અસંતુલિત અને સામે સ્થાયી અવસ્થા છે કે જેના દ્વારા તે કાર્ય કરી શકે છે. જો સંતુલિત અવસ્થા હોય તો એના દ્વારા કાર્ય થાય નહીં. તો જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે કે જેમાં સંતુલનથી બચી શકાય છે, તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. તો અહીંયા જે જૈવિક પ્રક્રિયા છે તે એક એવો પ્રયત્ન છે કે જેની અંદર સંતુલન જોવા મળતું નથી, એટલે કે સંતુલનથી બચી શકાય છે, એટલા માટે એની અંદર હંમેશા શક્તિની જરૂરિયાત રહે છે. અને ચયાપચય એક એવી પ્રક્રિયા છે કે જેમાંથી આપણને શક્તિ મળે છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. એટલે જીવંત અવસ્થા અથવા તો ચયાપચય પ્રક્રિયા એકબીજાના સમાનાર્થી છે અને ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. ચયાપચયની પ્રક્રિયા નહીં થાય તો જીવંત અવસ્થા નહીં મળે. શા માટે નહીં મળે? તો ચયાપચયની પ્રક્રિયા છે એની અંદરથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે, શક્તિ મળે છે. તો કોઈ પણ સજીવને જીવંત રહેવું છે તો જીવંત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે. તો ઉર્જા કેમાંથી તેને મળે છે? ચયાપચયની પ્રક્રિયામાંથી મળે છે. તો આમ જે જીવંત અવસ્થા છે તે આપણને ચયાપચય દ્વારા મળે છે. એટલા માટે કીધું છે કે ચયાપચય વગર જીવંત અવસ્થા આપણને મળી શકે નહીં. એટલા જ માટે આ જીવંત અવસ્થા અને જે ચયાપચય અવસ્થા છે તે એકબીજાના પર્યાયવાચી એટલે કે સમાનાર્થી છે. તો આ છે જીવંત અવસ્થા કે કોઈ પણ સજીવ છે તેને જીવંત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે. તે ઊર્જા ક્યાંથી મેળવે છે? ચયાપચય પ્રક્રિયામાંથી મેળવે છે. તો ચયાપચય પ્રક્રિયા છે તે ઊર્જા આપે છે, એના કારણે કોઈ પણ સજીવ જીવંત રહી શકે છે, કાર્ય કરી શકે છે. એટલા માટે તેને જીવંત અવસ્થા એવું નામ આપ્યું છે. એની અંદર પણ આપણે જોઈએ તો જે જૈવિક અણુઓ છે તેનું કોઈ નિશ્ચિત પ્રમાણ હોય છે, નિશ્ચિત સાંદ્રતા હોય છે કે જે સજીવની અંદર તે જોવા મળે છે. હવે ફિઝિક્સની અંદર આપણે જોવા જઈએ તો એનો ભૌતિક સિદ્ધાંત એવો છે કે કોઈ પણ તંત્રને કાર્ય કરવું હોય તો સંતુલનમાં રહીને કાર્ય નહીં કરી શકે, અસંતુલિત અવસ્થામાં જ તે કાર્ય કરી શકશે. તો સજીવ હંમેશા કાર્ય કરે છે, એટલા માટે આપણે સજીવને સંતુલનમાં છે તેવું કહી શકશું નહીં. તો આમ સજીવની જે અવસ્થા છે તે અસંતુલિત અવસ્થા છે, પરંતુ કેવી છે? સ્થાયી છે. તો આમ જીવંત અવસ્થા એ અસંતુલિત અને સ્થાયી અવસ્થા છે કે જેના દ્વારા તે સજીવ કાર્ય કરી શકે છે. પરંતુ જે જૈવિક તંત્ર છે કે જેની અંદર બધા સજીવો ભેગા મળી અને જે તંત્ર બનાવે છે તેને જૈવિક તંત્ર કહે છે. તો આ જૈવિક તંત્ર છે તે એક સ્થિર અવસ્થા છે. ક્લિયર આટલું? કે જે જૈવિક તંત્રની અંદર જે ચયાપચયકો છે કે જે જૈવ અણુઓ છે તેનું પ્રમાણ સ્થિર અવસ્થામાં જોવા મળે છે, પરંતુ જે સજીવો છે તેની અંદર આપણે જોવા જઈએ તો તે અસંતુલિત અવસ્થા છે. તો અહીંયા આ ડાવડો ન થઈ જાય, જરાક યાદ રાખજો કે જૈવિક તંત્રની અંદર બધા જ સજીવની એક સ્થિર અવસ્થા જોવા મળે છે. કેવી રીતે? તો એની અંદર જૈવ અણુઓ છે તે એક નિશ્ચિત પ્રમાણ અને નિશ્ચિત માત્રામાં હોય છે, પરંતુ સજીવ છે, એકલું સજીવ છે તે જે કાર્ય કરે છે તો એની અવસ્થા કઈ થશે? અસંતુલિત સ્થાયી અવસ્થા થશે. અસંતુલિત અવસ્થા હશે તો જ તે કાર્ય કરી શકશે, સંતુલિત અવસ્થા હશે તો તે કાર્ય કરી શકશે નહીં. તો આમ એ કાર્ય કરવા માટે ઊર્જાની જરૂર પડે છે અને ઊર્જા તેને ચયાપચય પ્રક્રિયામાંથી મળે છે. એટલા માટે ચયાપચય પ્રક્રિયા જીવનનો આધાર છે અને જીવંત અવસ્થા માટે જે ચયાપચય પ્રક્રિયાની જરૂર પડે છે. તો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે મિત્રો, એની સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે.
સારી રીતે તૈયાર કરજો, એમસીક્યુ છે તે લીટી લીટીમાંથી આવી શકે એમ છે. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ છે તે ઉત્સેચકો વિશે અભ્યાસ કરીશું. આજે અહીંયા સુધીનું રાખીએ. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.